જય શ્રી કૃષ્ણ જય વિદ્યાર્થીઓ આપણી આગળના તાસમાં પ્રકરણ સાત માપન શીખ્યા સૌથી ઊંચું સૌથી નીચું બરાબર તો આજે આપણે ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં પ્રકરણ સાત પાના નંબર સત્તાણું જાડું પાતળું વિદ્યાર્થીઓ તો તમને ખબર પડે છે કોને જાડું કહેવાય અને કોને પાત્રો કહેવાય આપણી પાઠ્યપુસ્તકમાં ચિત્રો દ્વારા અભ્યાસ કરીશું તમને ચિત્રો આપ્યા છે પાના નંબર સત્તાણું પર આ બાજુ પાતળો ચોટલો છે અને આ બાજુ જાડો ચોટલો છે આ બાજુ એ કોણ કેવો પાતળો છે અને આ જાડો છે એ જાડું પાતળું જાડું

અને સૂચનામાં કહું છે કે જાડુ હોય એ ત્યાં ચોરસ ખાનામાં ખરાની નિશાની કરવાની છે આ સાવરણી કેવી છે પાતળી છે અને આ સાવરણી કેવી જાડી છે તો આપણે જાડામાં સાચું કરવાનું છે આ કેવું પાતળું છે અને આ થડ જાડું છે આપણે જાડામાં શેની નિશાની કરી છે સાચાની તો એમાં સાચાની નિશાની કરવાની આ સાવરણી પાતળી આ જાડી આ પાતળું આ થળ જાડું હવે સૂચના પાતળું હોય તેના સા નીચે સાચાની નિશાની કરું તમને ચિત્ર આપ્યા છે એની નીચે ચોરસ બોક્સ આપે છે એમાં જે પાતળું ચિત્ર છે એમાં સાચાની નિશાની કરવાની છે આ શેનું ચિત્ર છે તીરનું આ તીર જાડું છે અને આ તીર કેવું પાતળું છે આ દોરડું કેવું છે જાડું અને આ દોરડું પાતળું આપણને સૂચનામાં સેના જે સાચા કરવાનું છે પાતળામાં તો આ તીર જાડું છે આ તીર પાતળું છે તો પાત્રામાં સાચાની નિશાની કરો આ દોરડું જાડું છે આ દોરડું પાતળું છે તો પાત્રોમાં સાચાની નિશાની કરો પાના નંબર અઠાણું સૌથી જાડું સૌથી પાતળું તમને અહીંયા નમૂનો બતાવ્યો છે ત્રણ ચિત્ર આપ્યા છે કે સૌથી જાડું કયું છે અને સૌથી પાતળું કયું છે તો આમાં તમને પુસ્તક બતાવ્યું છે એમાં સૌથી જાડું પુસ્તક કયું છે આ પહેલું છે સૌથી વધારે જાડું છે બીજું એનાથી થોડું અને ત્રીજું સાવ થોડું છે એને કહેવાય પાતળું સૌથી જાડું અને સૌથી પાતળું આ પુસ્તક સૌથી જાડુ છે આ પુસ્તક સૌથી પાતળું છે હવે આમાં પણ નમૂનો બતાવ છે જુઓ સૌથી જાડુ કઈ વસ્તુ છે ને સૌથી પાતળી કઈ વસ્તુ છે તો પહેલી વસ્તુ છે સૌથી વધારે જાડુ છે ને છેલ્લે આપ્યું છે ચિત્ર સૌથી વધારે પાતળું છે તો જાડું અને પાતળું તમને ત્રણ ચિત્રો આપ્યા હતા એમાંથી જાડું અને પાતળું શોધવાનું કહ્યું હતું બરાબર સમજણ પડીને વિદ્યાર્થીઓ જાડું હોય તેને ખરાની નિશાની કરું તો અહીંયા ત્રણ પેન્સિલ આપી છે લાલ વાદળી અને લીલી તે ત્રણેયમાં સૌથી જાડી પેન્સિલ કઈ છે આપણે શોધી અને નિશાની કરીશું તો લાલ વાદળી અને લીલી બોલો તો કઈ પેન્સિલ સૌથી જાડી છે કેવા કલરની લાલ તો લાલમાં સાચું કરો લાલ ત્રણ બે ત્રણ આપી છે એમાં સૌથી વધારે જાડી છે સૌથી પાતળું હોય તેની પાસે ખરાની નિશાની કરો તમને બ્રશ ત્રણ આપ્યા છે એમાં સૌથી પાતળું બ્રશ કયું છે વાદળી કેસરી લીલો તો કયું છે વાદળી તો એમાં સાચાની નિશાની કરો સમજા પડી વિદ્યાર્થીઓ કે સૌથી પાતળું કયું છે અને સૌથી જાડું કયું છે પાઠ્યપુસ્તક આના નંબર નવમાંનું ભારે હલકું અહીંયા તમારે હવે ભારે અને હલકું એના વિશે આપણે શીખવાનું છે હું તમને ત્રાજમાં બતાવ્યા છે એકમાં સૌથી વધારે ભારે વસ્તુ મૂકી છે અને એકમાં હલકું મૂક્યું છે અહીંયા ચિત્ર એક હાથી છે અને એક કીડી છે તો એમાં સૌથી ભારે કયું અને હલકું કયું એ આપણે ચિત્ર દ્વારા સમજીશું તો આ આમાં કેવો આ ભારે છે આ બાજુ હલકું છે હાથી ભારે છે છે કીડી હલકી સમજ પડે ભારે અને હું ભારે હલકું હાથી ભારે છે કીડી હલકી છે સૂચના અહીંયા તમને ચિત્રો આપ્યા છે તેમાં હલકું હોય એની સામે ખરાની નિશાની કરવાની ભારે હોય એની સામે પણ ખરાની નિશાની કરવાની છે અહીંયા ચિત્રમાં તમને શોર્ટ અને તાળું બતાવ્યું છે આ બાજુ એક બાટલો ગેસનો નાનો છે અને એક બાટલો ગેસનો મોટો છે તો શર્ટ અને તાળું તો શોર્ટ વજનમાં વધારે હોય કે તાળું તો શોર્ટ તો શોર્ટ ઓછું હોય વજનમાં એને કહેવાય હલકો તો શોર્ટના જ ખાંડામાં ખરાની નિશાની કરો આ બંને ગેસના બાટલા આપે છે આ મોટો છે અને આ નાનો છે એટલે વજનમાં પણ હલકો હોય ને એમાં સાચાની નિશાની કરો સમજ પડી સૂચના ભારે હોય તેની સાપાસી સાચાની નિશાની કરો પતંગ ફેરકી મોટી માછલી નાની માછલી અહીંયા પતંગ અને ફેરકી છે તો કોનું વજન વધારે થાય પતંગનું કે ફેરકીનું ફેરકીનું તો એ કેવી કહેવાય ભારે કહેવાય એ ફેરકીના ખાનામાં સાચું કરું આ બંને માછલી આપી છે તો કઈ માછલી મોટી છે વાદળી કલરની તે વજનમાં વધારે છે એટલે ભારે કહેવાય તો એ ખાનામાં સાચાની નિશાની કરો પાના નંબરડા સો સૌથી ભારે સૌથી હલકું એ ત્રણ તળબોજ આપ્યા છે એમાં સૌથી ભારે કયું તળબોજ છે પહેલું અને આ કેવું છે હલકું તો સૌથી ભારે તળબોજ અને સૌથી હલકું તળબૂજ સૂચના સૌથી ભારે હોય તેની પાસે સાચાની નિશાની કરો તમને અહીંયા સૌથી મોટું પાણીની ટાંકી નાનું ટેલર અને ડબ્બો આપ્યો છે તો આ ત્રણેયમાં સૌથી ભારે કયો છે તો પાઈનો જગ તેમાં સાચું કરવાનું સૌથી ભારે ત્રણેય વસ્તુમાં કયો છે પાઈનો જગ

કબાટ અને ફ્રોક આપ્યું છે જબલું કબલુંબલું તેમાં સાચાની નિશાની કરું સૂચના સૌથી ભારે હોય તેની પાસે સાચાની નિશાની કરું તો ત્રણેયમાં સૌથી મોટું કયું છે ડોલ તેમાં સાચાની નિશાની કરો સમજ પડીએ વિદ્યાર્થીઓ તમારી પાઠ્યપુસ્તકમાં ચિત્રો આપ્યા છે આપણને ચિત્રો દોરતા ના આવ ત્યારે તમારે નોટમાં નામ લખી નીચે જેવું ચિત્રના નીચે ચોરસ ચોરસખાનું બનાવ્યું છે એવું બનાવી અને તમારે લખવાનું ચોપડીમાં પણ તમારે પૂરવાનું છે સમજ પડી ને પાના નંબર સો સુધી તમારે પાઠ્યપુસ્તકમાં પૂરવાનું છે અને વિડીયો બતાવ્યો છે એ રીતે હું તમને નોટમાં પણ પીડીએફ દ્વારા જે લેશન આપું એ તમારે એ રીતે ચોરસ ખાનાળી નોટમાં લખવાનું છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ